નમસ્કાર મિત્રો, વિકલનનો સરસ મજાનો હજુ એક ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ. રકમ છે એક્સ ની એફ ઇન્ટુ વાય ની બી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાય ની ઘાત જોઈ શકો છો, એફ પ્લસ બી છે. તો સાહેબ, ઘાત દૂર કરવી હોય ને તો સિમ્પલ મેથડ ફોલો કરાય, લોગેરિધમ. તો હું રકમની આગળ એલ ઓ જી લોગ લઈને રકમને લખું છું, લખી નાખી સાહેબ. બરાબર સામેની બાજુ લોગ લઈને શું છે? તો કે એક્સ પ્લસ વાય ની ઉપરની ઘાત છે એ પ્લસ બી. ઓકે, તો હવે શું? કશું નહીં ભાઈ. તો અહીંયા લોગમાં જો ગુણાકાર હોય તો લોગનો ગુણાકાર સરવાળામાં ફરે. લોગ એક્સની એ પ્લસ લોગ વાયની બી ઘાત કહેવાય. અને જો અંદર ગુણાકાર નથી, ઘાત છે, તો ઘાત તો આગળ આવશે. તો એ પ્લસ બી તમારી વસ્તુ આગળ આવે અને લોગમાં એક્સ પ્લસ વાય વધે. સેમ ટુ સેમ અગેન સાહેબ, ઘાત આગળ આવે તો આ એ અહીંયા નહીં રહેવા દેતા. અહીંયા લખીએ લખો, આ બીને અહીંયા નહીં રહેવા દેતા, અહીંયા લખીએ લખો, છૂટ જ હોય ભાઈ. હવે શું? તો કે હવે તમારું વિકલન લેતા અને ડીવાય બાય ડીએક્સ, પહેલું જ વિકલન તમારે મેળવવાનું છે. ડન. તો પહેલું વિકલન જ લઈએ. લોગ એક્સનું વિકલન શું થાય? તો સાહેબ, એ થોડું પૂછવાનું હોય, લખી જ નાખવાનું હોય પૂછ્યા વગર. વન બાય એક્સ લોગ વાયનું, વન બાય વાય, પણ વાયનું તો અગેન સેપરેટ. તો બીના છેદમાં લોગ વાયનું વિકલન વન બાય વાય અને વાયનું ડીવાય બાય ડીએક્સ. સેમ ટુ સેમ જુઓ તો અહીંયા આને તમારે એક્સ કહેવો પડે. તો એ પ્લસ બીના છેદમાં તમે જેને તમે એક્સ કહેવા માગો છો એ એક્સ પ્લસ વાય, અને એનું અલગથી એક્સનું વન, વાયનું ડીવાયના છેદમાં ડીએક્સ થાય. પણ સાહેબ, આમાં કોઈથી ડાયરેક્ટ સાદુરૂપ ન મળે એટલે ઉપર આપણે હજુ જવાબ જોવાની જરૂર નથી. ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો અહીંથી અને અહીંથી ભેગું કરવું પડે ડીવાય બાય ડીએક્સને. તો આને પહેલાં અંદર આપો તો એ આ સાઈડ લઈ શકાય. તો એ પહેલાં કરીએ સાદી ક્રિયા. એ બાય એક્સ પ્લસ બી બાય વાય ડીવાય બાય ડીએક્સ પ્રભુને આપો અંદર, તો એ બંને સાથે ગુણાકારમાં જણાય. એ પ્લસ બીના છેદમાં એક્સ પ્લસ વાય પ્લસ એ પ્લસ બી અહીંયા પણ જાય, એ પ્લસ બીના છેદમાં એક્સ પ્લસ વાય અને ડીવાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીએક્સ વાળા પદને એક સાઈડ જોઈ શકાય, એટલે કે આ પદને હું અહીંયા સામે મોકલી દઉં એટલે એ માઇનસ થઈ જાય. ત્યાં નથી જોતું એને આ સાઈડ લઈ લ્યો એટલે એ પણ માઇનસ થઈ જાય. ચાલો આ ક્રિયા લઈએ. શું? તો કે આ પદને સામે મોકલું છું ને આ પદને આ સાઈડ લઉં છું. તો એ બાય એક્સ માઇનસ એ પ્લસ બીના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર પદ ભાઈ સામે માઇનસ થશે. તો આ એમનું એમ તો લખો સાહેબ, પછી માઇનસ લખો. એ પ્લસ બીના છેદમાં એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ આ પદ બીના છેદમાં વાય ડીવાય બાય ડીએક્સ. અહીંયા હવે તમે લસાહાની જિંદગીમાં જઈ શકો છો. અને એ શું છે? તો કે આ બેનો ગુણાકાર એક્સ ગુણ્યા એક્સ પ્લસ વાય. તો અહીંયા એની સાથે ગુણાકાર થાય એ એક્સ પ્લસ એ વાય માઇનસ અહીંયા એક્સનો ગુણાકાર થાય, શું થાય જોઈ શકો છો? એક્સ ગુણ્યા એ એક્સ પ્લસ બી એક્સ થાય. ઓકે, બરાબર. તો આમાંથી તો તમને ડીવાય બાય ડીએક્સ બાર દેખાય જ, તો એ ડીવાય બાય ડીએક્સ તમારો બાર. હવે પાછો લસાઅ લ્યો તો એ પ્લસ બી વાય એટલે એ વાય પ્લસ બી વાય માઇનસ બી એક્સ પ્લસ બી વાયના છેદમાં એક્સ પ્લસ વાય ગુણ્યા વાય કહેવાય. હવે ફાઇનલી સોલ્યુશન, જે ઉડતા હોય એને ઉડાડો, બચે એને રાખો. એક્સ પ્લસ વાય ઉડી જાય, છેદમાં એક્સ વધે, એ એક્સ એ એક્સ ઉડી જાય, એ વાય માઇનસ બી એક્સ વધે બરાબર. બી એક્સ ઉડશે કે નહીં, બી વાય ઉડી જશે, એ વાય માઇનસ બી એક્સ જ રહેશે, છેદમાં વાય અને ડીવાય બાય ડીએક્સ. તો એ એક્સ માઇનસ બી વાય, એ વાય માઇનસ બી એક્સ આવી ગયા. હવે શું વધ્યું? એ ફાઇનલી લખી નાખ્યું બાય એક્સ બરાબર, આ તો ઉડી ગયું સાહેબ, વન બાય વાય અને અને ડીવાય બાય ડીએક્સ. પ્રશ્ન તો શું હોય? દરેક ક્વેશ્ચનના વિકલનના અંતે ડીવાય બાય ડીએક્સ ગણો. તો જો તમે આને કરતા બનાવો છો તો આ વસ્તુ ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકાર થશે. તો અહીંયા આવશે વાય, નીચે તો ભાઈ બેઠા જ છે તૈયાર, એક્સ. તો જે ઓપ્શનમાં વાય બાય એક્સ નને દેખાય એને આપણે ટીક કરશું. તો આ પ્રશ્નનો આન્સર વાય બાય એક્સ એટલે કે ઓપ્શન બી રહેશે.